આપણને હળવા શાંતિ થાય, આપણને પોતાને પોતાને એ મોટા મોટા લાભ આપણને. જે ભગવાન છે તે આપણે જે પ્રાર્થના કરે ખરાબ ભાવથી અને સિન્સિયરિટી ડિવોશન થી કરી હોય તો પણ તેનો રિસ્પોન્સ તે રીતે મળવો જ જોઈએ, એવો કાયદો નથી. એકદમ શ્રદ્ધા એટલી બધી હોય અને પછી પ્રાર્થના કરેલી હોય હા તો પણ ખરું, તો પણ એ જ પ્રમાણે રિસ્પોન્સ મળવો જ જોઈએ એવું નક્કી નથી. ભગવાન પર છોડી દે તો ભલે, એથી નિશ્ચિંત થઈ જાય, નિશ્ચિંત થઈ જાય અને હળવાશ થાય, શાંતિ થાય, સ્વસ્થતા થાય, આ બધું થાય. પણ એને પ્રાર્થના કરી હોય કોઈ વખતે થાય ખરો, ના થાય એમ નહીં, દર વખતે ના થાય એવું કઈ નથી હોતું. કારણ કે 100% એ પ્રમાણે થાય એવું નથી નક્કી, બીજા કારણો પડેલા હોય. હા એટલે પ્રકૃતિ એ આત્માનું રૂટીન છે એટલે, અને હેબિટ એ પણ એક જાતનું રૂટીન થાય છે. હવે આપણે નોર્મલી જે આપણું જીવન વ્યતીત થાય છે એ તો એ આ રૂટીન પ્રમાણે જ થયા કરે, એટલે એ તોડીને આપણે એમાંથી બહાર નીકળવાનું. હવે એ છે ને કે શરૂઆતમાં આપણે તો પ્રકૃતિમાં જીવીએ એટલે આત્માના સ્વભાવ ને કે આત્માના લક્ષણો ને આપણને ખબર પડતી નથી કે એ પ્રદેશ કેવો છે, કેવી રીતે ત્યાં આ શરીર હોવા છતાં પ્રકૃતિ હોવા છતાં કેવી રીતે એનું વર્કિંગ, ક્યારે આત્મા પ્રવર્તમાન હોય ત્યારે કેવી રીતનું વર્કિંગ થાય છે એની કઈ આપણને કશી ગતાગમ હોતી નથી. બિલકુલ એ ગતાગમ આપણને ભલે સમજ ના પડતી હોય પણ જયારે કોઈ પ્રકારની જેમ સંસાર વ્યવહાર ના કોઈ પણ કર્મ માં આપણને ખરેખર ઉત્કટ માં ઉત્કટ લગ્ન લાગે છે ત્યારે લગ્ન લાગે છે ત્યારે લગ્ન ના વિષયમાં તદાકાર એકાગ્ર તલ્લીન આપણે પૂરેપૂરા થઈ જઈએ છીએ. અને કારણ કે બીજું કોઈ નું બીજું કશું અસ્તિત્વ જ નથી, એનું જ માત્ર અસ્તિત્વ છે એવી એક જાતની માનસિક વૃત્તિ થઈ જાય છે. તેવી રીતે જયારે આવી ભગવાન પરત્વેની એક લગ્ન લાગે છે, ભગવાન નો ગુણધર્મ આપણે જાણતા નથી, ભગવાન કેવો છે, ક્યાં છે, શું કરે છે તે આપણે જાણતા નથી, આપણા આધારમાં પ્રગતિને કેવું કામ કરશે તે પણ જાણતા નથી. પણ એક લગ્ન લાગે છે માણસને, કારણ કે ભાઈ કઈ નક્કરતા હોય વિના લગ્ન લાગે છે તો તમે વાત કરો છો બધી, કે નક્કરતા જોઈએ ને, કે નક્કરતા હોયા સિવાય લગ્ન લાગે નહી. પ્રકૃતિના વિષયમાં ધન દોલત મોહ માયા મમતા વગેરે માં કઈ જાતની નકરતા છે કે આપણે સ્થૂળ રીતે પિચાની શકીએ છીએ, એવી નકરતા તો કઈ છે નહી. અને તમને લગ્ન કેવી રીતે લાગે એમ કોઈ તર્ક થાય તો તર્ક બુદ્ધિ રીતે વિચારતા જોતા બરોબર ન્યાય લાગે છે તર્ક, ત્યારે એનો જવાબ શું હોય શકે કે જે નિરાકાર છે સાકાર સાકાર નથી, અથવા સાકાર છે તો આપણા અનુભવમાં આવ્યો નથી, આપણા આપણી બુદ્ધિમાં ઉતર્યો નથી, આપણા મનબુદ્ધિ ચિત્ત પ્રાણના અહમ તેને અનુભવી શક્યા નથી, માત્ર પરંપરાથી અનેક કાળના સંસ્કારો જે પડેલા છે એને એને કારણે અને સમાજમાં જે ભગવાન વિશેના વિચારો પ્રચલિત થયેલા છે તે વિચારોના કારણે અને ધોરણે આપણા આપણા મન બુદ્ધિ ચિત્ત પ્રાણ અહમ ભગવાનને વિશે માત્ર વિચારતા હોય છે, તે સિવાય સ્વતંત્રપણે કંઈ કશું એને કંઈક લાગેલું નથી, ત્યારે એની લગ્ન થાય કેવી રીતે એમ આપણને થાય. ત્યારે લગ્ન તો એવી રીતે લાગે છે કે માણસને જેમ પૈસા દાર થવાની ઈચ્છા થાય છે, ગરીબ માણસ હોય એને એક જાતની પૈસા માટેની લગ્ન થાય છે, બીજાની પાસે એને પૈસા દેખ્યા છે, બીજાના પૈસા બીજાની પાસે લક્ષ્મી હોવાથી કેવા સુખી છે એનો ચિતાર એની પાસે છે, ત્યારે એવી રીતે આ ભક્ત લોકો થઈ ગયા, જ્ઞાની લોકો થયા, ધ્યાની લોકો થઈ ગયા, એ લોકોના જીવન આ દુનિયા પર આપણી સાથે ને સાથે છે, એ લોકોના જીવન ચરિત્ર વાંચીને અથવા તો આપણા પ્રવર્તમાન હાલના કાળમાં એવા જેવા એવા જે ભક્ત લોકો છે તેને તેના જીવનના પ્રસંગો જાણીને અથવા તો સમજીને આપણને એમ થાય કે ભગવાન કેવી આને મદદ કરી છે, કેવી રીતે આને ઉગાર્યો છે,
કેવા કેવા પ્રસંગો કાળના પ્રસંગોમાં એ સતી જ રહ્યો છે, અને કોઈ પ્રકારના જ્ઞાનીમાં અશાંતિમાં કદી એનો કાળ વીત્યો નથી. એ કેટલી બધી પરમ સુખ આનંદની વાત છે. એમ પ્રત્યક્ષપણે એના જીવનમાં વર્તમાન કાળમાં પણ એવા જે ભક્ત લોકોના જીવન છે તે જાતે નિરખીને એને મન થાય, એને લગ્ન થાય એવી રીતે. એ તો લગ્ન થવાના બીજા બધા આગળ પાછળના બીજા ઘણા કારણો હોય છે, આ એક જ માત્ર નહીં. આ તો આવું જે તદ્દન નિરાકાર છે અનુભવ આવ્યો તેના વિશે લગ્ન કેમ થાય થાય નહીં એમ જે પ્રશ્ન આપણે ઉઠાવ્યો આપણા મને બુદ્ધિ એ તર્કે તેનો નિરાકરણ આવી રીતે થઈ શકે કે ભગવાનના કે આત્માના પ્રદેશમાં જવાને માટે પહેલા તે પ્રકારની લગ્ન થાય, પણ એ આત્માનો પ્રદેશ આપણામાં થતો થાય ત્યારે આપણે કેવી રીતે કેમ વર્તીએ છીએ તે કઈ નક્કી ધોરણ આવ્યું કઈ કહી શકાય નહીં આપણાથી. એ પ્રકૃતિ જયારે પ્રવર્તમાન હોય છે પણ એકદમ નરી માત્ર એટલી પ્રકૃતિમાં આવીએ ને આપણે જે રીતે વર્તીએ છીએ એવી રીતે તે વખતે પ્રકૃતિ એનામાં હોવા છતાં એવી રીતે તે કાળમાં તે જીવ ત્યારે નહીં વર્તે, એ જુદી રીતે વર્તશે. તે કઈ એનું ધારા ધોરણ કોઈ નક્કી નથી કશું. એનું ધારા ધોરણ કે અમુક રીતે આમ વર્તે તેમ વર્તે કઈ સામાન્યપણે સમજાય એટલું કરું, સામાન્યપણે સમજાય કરું, પણ કોઈ નિશ્ચિત ધોરણ ના કહી શકાય. અનેક વખત આમ રીતે વર્ત્યો હોય ભક્ત માણસ અને કોઈક વખત તદ્દન ઊંધી રીતે પણ વર્તે એટલે એનું ધારા ધોરણ કોઈ નક્કી હોતું નથી. પણ પ્રકૃતિના ક્ષેત્રમાં પ્રકૃતિની રીતે માણસ વર્તે અને એનું ધારા ધોરણ અમુક કઢાઈ ચૂકેલું હોય છે એ વાત ચોક્કસ, કારણ કે એના સંસ્કાર એની સમજ એના એ જે વિષયમાં પ્રવર્તતો હોય પ્રકૃતિ તે વિષયનું જ્ઞાન તે વિષયની નક્કરતા આ બધું પાકું થયેલું ધોરણ હોય છે એનું, એમાં કઈ આમ તેમ કઈ નહીં. આમ તેમ જે થાય છે તે આપણે અનિશ્ચિત પ્રમાણે લીધે આપણે આપણી ભૂલથાપને કારણે થાય છે. બાકી તો પ્રકૃતિની અંદરનું જે ધોરણ છે કોઈ પણ વિષય પરત્વેનું તે તો નક્કર હોય છે અને આપણે સમજી પણ શકીએ છીએ, બુદ્ધિ એને સ્વીકારી શકે છે એવા પ્રકારનું હોય છે. એટલે ત્યાંનું ધોરણ જે વર્તવાનું ધોરણ જે છે તે વર્તવાના ધોરણ આપણે ધારા ધોરણથી નિયમોથી કાયદાઓથી સમજીને એનું નક્કી આપણે કરી શકીએ. આમાં આટલા પગલાથી આમાં આપણે વર્તવાનું છે એમ આપણે નક્કી કરી શકીએ છીએ આપણી બુદ્ધિથી પ્રકૃતિના ક્ષેત્રમાં. પણ જ્યારે આત્માના ક્ષેત્રમાં હોઈએ અને પ્રકૃતિ એની ચેનલ હોય ત્યારે તે પ્રમાણે આપણે નક્કી નથી કરી શકતા કે આમ જ વર્તી શકાશે. આટલો બંનેમાં તફાવત છે. પતિતાવન પ્રભુ તારું ખરેખર નામ સાર્થક છે, પતિતોની પરે તે તો કૃપા કેવી કરેલી છે. પ્રભુ તું પાપ કે પુણ્ય કશું પણ ના નિરખતો છે, પ્રભુ તું પાપ કે પુણ્ય કશું પણ ના નિરખતો છે, છતાં સંસાર તો કેમ ન તુજ તરફ વળતા છે, છતાં સંસાર તો કેમ ન તુજ તરફ વળતા છે. પ્રભુ તુજ આશરો મોટો જીવનમાં જીહને લાગ્યો, જીવનમાં જીહને લાગ્યો પ્રભુ તુજ આશરો મોટો. પ્રભુ તેની ખબરદારી, પ્રભુ તેના જીવનમાં તો ખબરદારી ટટારી છે, પ્રભુ તેના જીવનમાં તો ખબરદારી ટટારી છે. પ્રભુને જો જીવનમાં છું, પ્રભુને હરીને તો જીવન વિશે કરી સાકાર દીધો, જો હરીને જો જીવન વિશે કરી સાકાર દીધો છે પછી તેની જ શક્તિની પછી તેના જ બળ શક્તિ સ્વપરંપાર વર્તે છે. ચિંતા ને ફિકર કઈ છે, સદા મસ્તી વિશે જીવન સતત ગાય શકે તેવા
ખરે અલમસ્ત મક્તિ છે. પતિ પાવન પ્રભુ દારૂણ ખરેખર નામ સાર્થક છે. પતિ ધોની ફરે તે તો કૃપા જેવી કરેલી છે. પ્રભુ તું પાપ કે પુણ્ય કશું પણ ના નિરખતો છે. આપને પુણ્ય થી તો આપણે આપણા કર્મ ના વડે આપણે બધું ભોગવીએ છીએ. જેથી આપણે બધું ભોગવીએ છીએ તે કર્મ ના પરિણામ છે. ભગવાન પાપ કે પુણ્ય કદી જોતો નથી. કશું પુણ્ય એ તો માત્ર ભાવ. આપણો ભાવ થાય છે એટલે આપણે અંદર નો ચેતન પણ છે તે પ્રગટ છતું થાય છે. ભાવ વિના ચેતન આપણું અંદર નું ચેતન કદી છતું થાય નહીં. એ ભાવ એ જ. અને ભાવ ક્યારે જાગે છે? ભાવ જાગે કે પાપ પુણ્ય ની ભાવના પેલા માણસ ઊંચી થઈ જાય. અથવા તો કદાચ પાપી માં પાપી માણસ પણ હોય તો પણ જયારે ભગવાન તરફ વળે છે ત્યારે એનો ભાવનો ઉછાળો સામાન્ય એક સંસારી માણસ કરતા પણ વધી જાય છે. એના ભાવનો ઉછાળો ત્યારે એ ભાવ એના જીવનનો મુખ્ય આધાર છે. ભગવાન માટે જરૂર નો ચેતન ને છતું થવાને માટે કોઈ કઈ પણ જો સજીવન એવું ચેતન વાળું કોઈ કારણ હોય તો તે ભાવ છે. અને ભાવ એ છે તે પ્રકૃતિનો વિષય નથી. ભાવ એ દ્વંદ્વાત્મક ગુણાત્મક છે. ગુણાતીત છે ભાવાતીત છે. હા તે એવો જે ભાવ પ્રગટે છે એ ભાવ પ્રગટે ક્યારે કે જે એ વિષયનો સંસાર પ્રકૃતિ થી ઉદય વિષયના મનન ચિંતનમાં નિરંતર વિશેષ ને વિશેષપણે આપણે પ્રગટતા રહીએ તો એ ભાવ આત્મને પ્રગટ છે. ભાવને ભાવને પ્રગટવાને માટે કોઈ બીજા કશા કારણની જરૂર નથી. બળને પણ આવી રીતે જે પ્રકૃતિથી ઉર્ધ્વ વિષયમાં પ્રકૃતિથી ઉર્ધ્વ વિષયમાં જેનું મનન ચિંતન વિશેષ ને વિશેષપણે દિવસના વધારે વધારે સમય જેનું થયા કરતું હોય છે ત્યારે પેલો ભાવ જાગે છે. અને ભાવ જાગે એટલે પછી ભાવ વિશેષ ને વિશેષ ઘનીભૂત થતો જાય. અને ઘનીભૂત થતો જાય એટલે સાકાર થાય. ભાવ પોતે સાકાર થઈને તિથિ રૂપ ધરે છે. દાખલા તરીકે મીરાએ કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. નરસિંહ મહેતાએ